टीवी 9 संवाददाता नियति जोड़ाई गया छे। नियति, આજે અખા ત્રીજ અક્ષય તૃતીયાના આ પર્વ પર કોઈ પણ મુહૂર્ત જોવામાં નથી આવતું અને ખાસ કરીને વાહનોની અને સુવર્ણની ખરીદી શુભ માનવામાં આવે છે। जी बिल्कुल शिवानी, आजनो दिवस एटले अक्षय तृतीयानो दिवस। हिंदू संस्कृति मुजब सामान्य रीते कोईपण शुभ कामनी जे शुरुआत छे तेने करवा माटे चोक्कस तारीख तिथि के समय जोवामां आवतो होय छे, परंतु आजनो दिवस एवो छे के जे आखो दिवस शुभ मानवामां आवे छे अने आजना दिवसे वाहनो सोना जेवी खरीदी करवामां आवे छे। अत्यारे हुं सोनानी दुकान पर छुं। सोनानी दुकानना जे मालिको छे तेमनी साथे वात करी के खास करीने आजना दिवसे तेमनी शुं विशेष तैयारी होय छे। आपणी साथे मनोजभाई छे, मनोजभाईनी साथे वात કરીએ। મનોજભાઈ, અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને દુકાનો દ્વારા શું ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે? જી, દરેક ઇન્ડસ્ટ્રીમાં એમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જ્વેલર્સો પણ આજના દિવસે ખૂબ તૈયારી કરતા હોય છે, કારણ કે લગ્નસરાની આગોતરી તૈયારીઓની ખરીદી લોકો કરતા હોય છે, એડવાન્સ બુકિંગ કરેલા હોય છે, તે આજના દિવસે લેવા આવતા હોય છે। અને સોનાનો ભાવ પણ અત્યારે અટ્રેક્ટિવ છે, જે વધીને 34,500 થયો હતો એ અત્યારે 32,500ની નજીક ચાલી રહ્યો છે, એટલે એમ પણ લોકો માટે ખુશીનું માહોલ છે। અને સાથે સાથે અમારે ત્યાં અને સૌ જ્વેલરોને ત્યાં નાની મોટી ઓફરો છે કસ્ટમર્સને લઈને, તો એનો લાભ લોકો લઈ રહ્યા છે। અને અમે તૈયારીઓમાં જેમ ઘરેણાની તો હોય જ, સાથે સાથે લગડી સિક્કાની પણ તૈયારી અમે લોકો રાખતા હોય છે, લોકો એ પણ ખરીદી સારી રીતે કરતા હોય છે। મનોજભાઈ, જે સામાન્ય દિવસો હોય છે એ દિવસોમાં જે સોનાની ખરીદી હોય છે અને ખાસ કરીને આજે અક્ષય તૃતીયાના દિવસે, તો ખાસ શું ફરક હોય છે? જી ઓબ્વિયસ, 4-5 ગણો ફરક સામાન્ય રીતે પડી જતો હોય છે, અને સાચું પિક્ચર તો બપોર પછી જ ખ્યાલ આવતું હોય છે, પણ લોકો આજ સવારથી જ લોકોનો ધસારો ખૂબ સારો છે અને લોકોએ પોતપોતાના સમય અનુકૂળતાને લઈ અને ખરીદી કરવા પોતાની સિલેક્શન કરેલી વસ્તુઓની ડિલિવરી લેવા માટે આવી ગયા છે। જે રીતે જી શિવાની, જે રીતે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે દુકાનદારોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે સાથે ગ્રાહકો પણ સવારથી જ જે છે તે સોનાની ખરીદી કરવા માટે દુકાનો પર ઉમટી ગયા છે। શિવાની, બિલકુલ નિયતિ, જોડાવા માટે આભાર। તો અત્યારે તો સોનાની ખરીદી લોકો શુભ માની રહ્યા છે અને અક્ષય તૃતીયાનો આ પ્રસંગ કે જેને વધારે શુભ બનાવવા માટે લોકો સુવર્ણની ખરીદી કરી રહ્યા છે, અને વેપારીઓને પણ આશા છે કે આજે પણ સુવર્ણની જે ખરીદી છે તે સારી રહેશે। આ સાથે લોકોને મોંઘવારી અને જીએસટીના જે પરિબળો છે તે પણ નહીં નડે તેવો પણ વેપારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે।